રામ રામ ભાઈ, કેમ છે? કઈ સારું જો. હાલો, અત્યારે આપણે જો સવારમાં અત્યારે જો કેન લઈને જઈ રહ્યા છીએ, અત્યારે આપણે ગાવ દોવાની છે. અત્યારે આપણે જો અત્યારે અમારે દાદા જો વાળી રહ્યા છે, સાફ સફાઈ થઈ રહી છે આપણે સત્તાધારમાં. અત્યારે તો અત્યારમાં જો આપણે એક બાજુ વાહિદુ થઈ રહ્યો છે ને, એક બાજુ આપણે ગાવ દોઈ રહી છે. આપણે દાદા જો અત્યારે રાડા બધા ભેગા કરી લીધા છે, અને અમારા વાલાભાઈ જો અત્યારે ગોળ એક ગા અમારે ઓળખી છે, બહુ વટકે છે ને અત્યારે ગા દોઈ રહ્યા છે, વટકણી ગા. તો વાલાભાઈ માલિક ક્યાં અત્યારે ગા દોઈ રહ્યા છે? ભાઈ વટકણી ઓળખી છે પેલું વેતનની. હાલે ડોલ ને પાટું થયું છે. તો આપણે જો અત્યારમાં આપણે સેવામાં બીટ આવ્યા છે રસનાળથી, પરવીનભાઈ આપણે બીટ લઈને આવ્યા છે. જય ભગીગા મિત્રો, સતનો આધાર સતાધાર. તો આજે આપણે જો સેવામાં બીટ આવ્યા છે, ગાયોને આપણે નાખી દીધા છે વાડામાં. ચાલો બતાવું. આખો એક શેરેડો આપણે જો અત્યારે આ બીટ નો આખો ભરાઈને આવ્યો છે, ને આપણે પાકડિયા વાડામાં અત્યારે બધું નાખી દીધો છે. અને સવારમાં આપણે જે આપણે ગાયું તો દોઈ ગઈ છે, ને અત્યારે આપણે જો મકાઈ નાખવાની છે ગાયુંને. આજ મકાઈ ને બીટ આપણે સવારમાં ગાયુંને મળવાનું છે. આ બાજુ આવજો ને, બીટ છે. તો હવે આપણે જો અત્યારે આપણે પાકડિયા ગાયું અને દૂધણી ગાયું બધી જો અત્યારે આ વાડામાં આવી ગઈ છે. આપણે નીડ નાખી છે એમાં, અને આપણે જો ભેહું પણ દૂધણી આવતી જાય છે. તો ત્યાર પછી આપણે જો ટ્રેક્ટર એને ઉપડી ગયા. વિડીયોમાં બને રહીજો, ક્યાં જાવશું તમને બતાવું. તો ત્યાર પછી આપણે જો અત્યારે મિલે પૂજી ગયા છીએ ખોળ ભરવા. તો અત્યારે જો આ છે આપણે જીન અંદર જે આપણે ખોળ બન્યા છે, કપાસિયા ખોળ આપણે ભરવા આવ્યા છીએ. અને ત્યાર પછી આપણે જો ટ્રેક્ટર પણ પાછું મારીને અત્યારે આપણે જો ટ્રેક્ટર પણ ભરાવા લાગ્યું છે. તો કેટલા લાખનું આપણે ખોળ લઈને જવાનું છે કોમેન્ટ કરતા જઈજો.
સવાલ જ નથી ને એમાં તો. હે એમ ને. તો ત્યાર પછી આપણે જો આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને આપણે કેટલી બોરી ખોળ લીધો છે જરા કોમેન્ટ કરતા જઈએ. તો આપણે ખોળ ભરીને જતા હતા રસના ગામમાં, તો આપણે એક આપણા સબસ્ક્રાઈબર પણ મળી ગયા છે. જો આપણે એની હારે કરી દીધા રામ રામ. રામ રામ ભાઈ, કેમ છે? તો ત્યાર પછી આપણે જો સત્તાધાર પહોંચવા આવી ગયા છે ને આ છે આપણી દૂધણી અને પાકડ ગાયું જો અત્યારે વાડામાં છે. તો આપણે જો અત્યારે સત્તાધાર પહોંચી ગયા છીએ ને આ છે અમારા સત્તાધારનો ગેટ જીવે સત્તાધાર આશ્રમ. તો આ છે અમારું સોનાલિકા ટ્રેક્ટર. તો અત્યારે આપણે જો સત્તાધાર પહોંચી ગયા છીએ. તો આ છે અમારું જીવે સત્તાધાર મંદિર, અત્યારે રેનોવેશન આલે છે આપણે સત્તાધારમાં. સતનો આધાર સત્તાધાર જય ગીગડા પીર. તો અત્યારે આપણે જો ખોળ બોળ ભરીને આવી ગયા છીએ. કેટલો ખોળ હશે, કેટલા રૂપિયાનો તો કોમેન્ટ કરજો. જય ગીગડા પીર. ત્યાર પછી આપણે જો એક સિમેન્ટ નો ખટારો પણ આવી ગયો છે ને એ સિમેન્ટ આપણે ટ્રેક્ટરમાં ભરી ભરીને આપણે અત્યારે બિલ્ડિંગ નવી બને છે ત્યાં નાખવાની છે. કારણ કે વૈશ્ય છે ટાઈસ એટલે ખટારો કઈ જઈએ કેમ નથી. તો આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કર્યું છે. જય ગીગડા પીર. કેવો વિડીયો લાગ્યો જરા કોમેન્ટ કરતા જઈએ અને નવો તો સબસ્ક્રાઈબ કરતા જઈએ. જય આપા ગીગા.